मित्रों नमस्कार, ZS TV ની અંદર પુનઃ આપનું હાર્દિક સ્વાગત છે. હું છું જ્યોતિષ આચાર્ય પ્રશાંત ત્રિવેદી. વાત કરવી છે આજના દિવસે મારે 6/4/2021 અને મંગળવારના દિવસે આપને ખાસ રજૂઆતની અંદર. મિત્રો આપની આજ વિશે રાશિ ભવિષ્યની પ્રથમ રાશિ કરતાં મેષ રાશિ આજે તમને વ્યવસાય સંબંધિત કેટલીક સારી માહિતી પ્રાપ્ત થશે, જેના કારણે તમારું મન ઉત્સાહભર્યું રહેશે. પરિવારમાં સુખ શાંતિ તમારી પ્રધાનતા પ્રાપ્ત કરાવશે. બાળકોના શિક્ષણ ને પ્રવેશને લગતા કામમાં વિશેષ વ્યસ્ત રહેશો. વાત કરીશું વૃષભ રાશિની. વડીલોના આશીર્વાદ અને પ્રેમ અને સ્નેહની ચોક્કસ આજના દિવસે પૂર્તિ થશે. સમય જતાં જૂની ગેરસમજો દૂર થશે. પ્રોફેશનલ સ્ટડી માટે પ્રયાસ કરી રહેલા વિદ્યાર્થીઓને સફળતાની શક્યતાઓ રહેશે. વાત કરીશું મિથુન રાશિની. ઘરના નજીકના મહેમાનોના આગમનથી વાતાવરણ આનંદમય રહેશે. કોઈ ખાસ મુદ્દા પર ચર્ચા થઈ શકે એમ છે. કોઈ મધ્યસ્થી ભાઈઓ અને સંબંધીઓ વચ્ચે ચાલી રહેલી વિવાદને સમાધાન થઈ શકે એમ છે. વાત કરીશું આજના દિવસે કર્ક રાશિની. છેલ્લા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓની અંદર રાહત મળશે. અચાનક તમને ક્યાંકથી એકો પ્રાપ્ત થશે, યોગ્ય સલાહ મળશે. વિદેશ જવાના પ્રયાસો કરી રહેલા યુવાનોને સફળતા મળશે. વાત કરીશું આજના દિવસે કર્ક રાશિની. બાળકોના સંબંધિત કોઈ વિશેષ કાર્ય પૂર્ણ થવા માટે રાહત અનુભવશો. પરિવારના સભ્યોને લગ્ન માટે સારો પ્રસ્તાવ મળી શકે એમ છે. વ્યક્તિગત કાર્યો પર પૂર્ણ ધ્યાન આપો. આ સમય સફળતા મળવાનો સંપૂર્ણ યોગ બનાવે છે. વાત કરીશું સિંહ રાશિની. લાભદાયક સમય છે. ફોન કોલ દ્વારા કોઈ મહત્વપૂર્ણ માહિતી મળી શકે એમ છે. ધાર્મિક અને આધ્યાત્મિક કાર્યોમાં ચોક્કસ સમય વિતાવવાની જરૂર છે. શિક્ષણ કારકિર્દી સંબંધિત સમસ્યાઓનું નિરાકરણ આજના દિવસે વિદ્યાર્થીઓને રાહત અપાવશે. વાત કરીશું આજના દિવસે કન્યા રાશિની. છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલી મૂંઝવણોની અંદરથી રાહત મેળવશો. પરિવારના સભ્યોની તમારી પાસેથી કેટલીક અપેક્ષાઓ હશે, તેથી પૂર્ણ થશે. આર્થિક પ્રવૃત્તિઓનો યોગ બને છે. વાત કરીશું તુલા રાશિની. તો ગહન પરિવર્તન તમારા પક્ષમાં છે. ધાર્મિક સંગઠનને લગતા કામોમાં ઉત્તમ સમય મળશે. વાત કરીશું માન સન્માન વધશે અને સારો લાભ પણ જણાશે. વાત કરીશું આજના દિવસે વૃશ્ચિક રાશિની. આ સમયે સામાજિક કાર્યો કરતાં તમારા વ્યક્તિગત કાર્યો પર વધુ ધ્યાન આપવાની જરૂર છે. તો લાંબા સમયથી ચાલતી કોઈ પણ ચિંતા અને તણાવથી તમે રાહત અનુભવશો. કામ કરતા પહેલા હકારાત્મક અને નકારાત્મક પાસાઓ વિશે વિચારજો. વાત કરીશું ધનરાશિની. તો ધનરાશિ આજે શ્રેષ્ઠ દિવસ છે. તમે લીધેલા કોઈ પણ મહત્વપૂર્ણ નિર્ણયની પ્રશંસા રહેશે. મનોરંજન અને ખરીદી જેવી પ્રવૃત્તિઓમાં પરિવાર સાથે સમય વિતાવજો. ક્યાંકથી કોઈ ભેટ મળી શકે એમ છે. વાત કરીશું આજના દિવસે અહીંયા મકર રાશિની. આજે તમે કોઈ શુભ સારા સમાચાર મળવાના ચોક્કસ રાહ જોતા હશો. ઉત્સાહ શક્તિનો અનુભવ કરશો. થોડા સમયથી ચાલી રહેલી સમસ્યાઓનો હલ થશે. લોકો તમારાથી હોશિયારી અને ક્ષમતાની પ્રશંસા કરશે. વાત કરીશું આજના દિવસે અહીંયા કુંભ રાશિની. તો કુંભ રાશિના જાતકોએ આજે તમારી આસપાસનું વાતાવરણ સુખદ રહેશે. ઘરની સફાઈ અન્ય કામોમાં આજના દિવસે વ્યસ્ત રહેશો. પ્રિયજન સાથે બેસીને પોતપોતાના અનુભવ શેર કરશો. યોગ્ય સમય યોગ્ય નિર્ણય લેવાથી તમારી ઘણી સમસ્યાઓ ચોક્કસ દૂર થશે. વાત કરીશું મીન રાશિની. તો પરંતુ કોઈ પણ મુદ્દાઓની વાતચીત કરતા પહેલા સાવચેત રહેવાની જરૂર છે. કોઈ બાબતે વાદ વિવાદ થઈ શકે છે. નજીકના મિત્રને લગતા અણગમતા સમાચારના કારણે મન પરેશાન રહેશે. ધંધામાં લીધેલા નિર્ણયો થોડી મુશ્કેલીઓનો સામનો કરાવશે. આ સમય વ્યવસાયમાં પ્રોડક્શનમાં માર્કેટિંગમાં થોડો આપણે ભોગ આપવાની જરૂર છે. મિત્રો મેષ રાશિથી મીન રાશિના પ્રત્યેક જાતકો વિશે જણાવ્યું. આજની આ ચેનલને અમારી સબસ્ક્રાઇબ કરો. આચાર્ય પ્રશાંત ત્રિવેદી દ્વારા નિહાળો. આપના મુજબતા પ્રશ્નોનું માર્ગદર્શન કહેતા આપની આજ વિશેષ શ્રી જય ગણેશ.